સ્કૂલો સમાજમાં જાગૃતિનો પાયો અને સમાજની ઘડતર કરનારની ભૂમિકા ભજવે છે. આવું કહેવાય છે. જયારે આવી એક સારી પાયાની જાણકારી અને ભયની મુક્ત રહે તેવા માટે એક સારી પહેલ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સાધના સ્કૂલના શિક્ષકો પોતાની ફરજ અને સમાજના જાગૃતિ લાવવા માટે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં મુસાફરી અને ગુજરાતના એસટીના બસ કંડક્ટર તેમજ ડ્રાઈવરને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોનાની બાબતે માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મહેશભાઈ ઉતરિયા દ્વારા. બીજું, ખાસ કરીને જયારે પણ આપણને મોઢે છીંક અથવા તો ઉધરસ ખાવાની જાય તો આપણે ખાસ રૂમાલનો અથવા તો માસ્કનો નોંધાણો, એક પણ કેસ નોંધાણો નથી તો આપણે એ કોરોનાથી આપણે અહીંયા ડરવાની જરૂર છે. આજે ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પર મુસાફરી કરીને પહોંચેલી આજે અહીંયા એક એસટી બસ સ્ટેન્ડ પર એક સ્કૂલના સંચાલકશ્રીઓ અને શિક્ષકો દ્વારા કોરોના વિશે કેવી રીતે તકેદારી લેવી અને કેવી રીતે ક્યોર કરવી એના માટેની ઇન્ફોર્મેશન અમને પાસ કરી છે, જે ખૂબ જ લાભદાયી છે અને એક શિક્ષક તરીકે તે લોકો પર અમને ખૂબ જ ગર્વ છે. સાધના વિદ્યાલય સંચાલકશ્રી, આજે સાધના વિદ્યાલયના તમામ સ્ટાફ દ્વારા એસટીના કર્મચારીઓને અને બસમાં મુસાફરોને કોરોના વાયરસથી કેવી રીતે બચવું જોઈએ, કોરોના વાયરસથી શું તકેદારી રાખવી જોઈએ એની મુલાકાત લઈ દરેક પેસેન્જરો અને કર્મચારીઓને સાધના વિદ્યાલયના સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી. સાધના વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળાના ટ્રસ્ટીશ્રી તથા આચાર્યશ્રી દ્વારા ભારતભરમાં નહીં પણ દુનિયાભરમાં જે અત્યારે કોરોના વાયરસનો કહેર મચી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડની અંદર